नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपनों फरीथी स्वागत करूँ छूँ। मित्रों, लास्ट लेक्चर में आपणे त्रुटिओना प्रकार मापन में जे त्रुटिओ उद्भवी शके जे एकदम व्यवहारिक वस्तु छे के भाई भूल तो थवानी छे प्रयोग दरमियान, तो हवे आ जे भूलो छे त्रुटिओ छे एने सुधारवा माटे अथवा तो एनो अंदाज काढ़वा माटे कोई भौतिक राशि ने केवी रीते दर्शावी शकाय एनी आजे आपणे वात करशुं। लेसन 9 આપણું એસ્ટિમેટ ઓફ એરર્સ। ત્રુટીઓનો અંદાજ કઈ રીતે નીકળે? કોઈ ભૌતિક રાશિ જ્યારે આપણે માપતા હોય ત્યારે એનું સાચું મૂલ્ય, વાસ્તવિક મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો જે તફાવત હોય એને આપણે ત્રુટિ ગણશું। પહેલી વાત, કોઈ ભૌતિક રાશિ ના માપનમાં સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત એને આપણે ત્રુટિ કહેવાનું છે, એરર। સ્વાભાવિક છે ને, ભૂલ। હવે આ જે ભૂલ છે એના જુદા જુદા પ્રકાર આપણે વ્યાખ્યાયિત કરેલા છે અને એ ગાણિતીય આખી પ્રક્રિયા છે, એટલે ગાણિતીય પ્રક્રિયાના અંતે તમે જ્યારે યોગ્ય નિરૂપણ સાથે એ ત્રુટિઓને તમે દર્શાવો એટલે તમારા પ્રયોગ દરમિયાન કેટલી કાળજી કેટલી ચોકસાઈ છે એ ખ્યાલ આવે। તો સૌથી પહેલાં જો સાચું મૂલ્ય ભૌતિક રાશિનું ખબર હોય તો વસ્તુ અલગ છે, સાચું મૂલ્ય જો ખબર હોય તો। પણ માનો કે તમને સાચું મૂલ્ય નથી ખબર, તો પછી તમારે શું કરવું પડે? સરેરાશ મૂલ્ય લેવું પડે, સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય, અને પછી તમારે ત્રુટિઓનો અંદાજ કાઢવાનો થાય। ધારો કે આપણે ઉદાહરણ સહિત સમજતા જઈએ કે કોઈ ભૌતિક રાશિ એક રીંગ છે, ગમે તે એક, પ્રવેગ હોઈ શકે, વેગ હોઈ શકે, ગમે તે હોઈ શકે, અત્યારે ખાલી આપણે નામ પાડી દીધું છે, ના માપનમાં અવલોકન આપણને જે મળે છે બધા અનુક્રમે A1, A2, A3, સો ઓન AN જેટલા અવલોકન આપણે લીધા જુદા જુદા, જે દરેક અલગ અલગ થોડા ઘણા વધતે ઓછે અંશે આવેલા છે, પછી સરેરાશ મૂલ્ય કોને કહેવાય? જે આપણે સાદા નાના ધોરણમાં સરેરાશ કાઢતા હતા જેને આપણે સાચું મૂલ્ય ગણી લેવાનું, આ આપણે ગણિતીય પ્રક્રિયાની વાત કરી છે, એક્ચ્યુઅલમાં સાચું ન હોય પણ આપણે સરેરાશ મૂલ્ય છે એને સાચું મૂલ્ય ગણવાનું। હવે એને દર્શાવાય છે આવી રીતે, A12 કઈ રીતે મળે? દરેક અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, માનો કે n અવલોકન લીધા આપણે, તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા અને સરેરાશ મૂલ્ય કહેવાય જેને આપણે સાચું મૂલ્ય લઈ લેવાનું છે। અને વ્યાપક રીતે આવી રીતે લખાય, 1/n સિગ્મા સ્ટેન્ડ્સ ફોર સમેશન, i=1 to n ai, આઈની જગ્યાએ આપણે જુદી જુદી કિંમતો મૂકતા જાય એટલે 1, 2, 3, 4, 5 આવે, તમે જેટલા અવલોકન લીધા હોય, 10 લીધા હોય તો 10 એ 10 અવલોકનનો સરવાળો ભાગ્યા 10 એ તમને સરેરાશ મૂલ્ય મળે। હવે આ આપણું સાચું મૂલ્ય ગણી લેવાનું। હવે આપણે શું કીધું છે કે સાચું મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત, તો માનો કે ડેલ્ટા A1 હું નામ પાડું પહેલા અવલોકનમાં, તો A12 - A1, પછી ડેલ્ટા A2 = A12 - A2, ડેલ્ટા A3 = A12 - A3, એન્ડ સો ઓન, ડેલ્ટા AN = A12 - AN। આ જે બધા આંકડા આવે એને
निरपेक्ष त्रुटि कहवाय, एब्सोल्यूट एरर। मतलब के दरेक अवलोकन नी पोतानी त्रुटि, निरपेक्ष मूल्य एटले दरेक अवलोकन नी पोतानी त्रुटि केटली थई। हवे आ जे छे ने ई धन अथवा ऋण होई सके, बने ने, धन अथवा तो ऋण होई सके। આના કરતાં આ બાજુનો આંકડો મોટો આવ્યો હોય, માપેલું મૂલ્ય, અથવા નાનો આવ્યો હોય, તો એવી વખતે આ તફાવત છે, એ ધન અથવા તો ઋણ ગમે તે આવી શકે। એ શું થયું, સાચા મૂલ્યથી તમે કેટલા ભટકેલા છો એનું માપ આપે, કે ભાઈ તમે થોડાક હરખમાં આવી ગયા કે પછી મંદી માર્યા, બે તમને આંકડા એ આપે। ઓકે, હવે આ જે નિરપેક્ષ ત્રુટિ આવે એની સરેરાશ, શબ્દો બધા ધ્યાનમાં રાખજો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે તમારી જે નિરપેક્ષ દરેક ત્રુટિ છે ને એની સરેરાશ, હવે એને લખાય ડેલ્ટા એ બાર। હવે એ કઈ રીતે આપણને મળે, તો ડેલ્ટા એ વન મોડ વત્તા ડેલ્ટા એ ટુ મોડ વત્તા સો વન છેદમાં એન। મતલબ કે આ જે દરેક ત્રુટિ આવીને એના ધન મૂલ્યોની સરેરાશ ધ્યાનમાં રાખજો, ઈ જે આવે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય, એને બતાવાય ડેલ્ટા એ બાર થી। હવે ઇઝ ઇક્વલ ટુ વન બાય એન મોડ ઓફ સિગ્મા, આ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન મોડ ઓફ ડેલ્ટા એ આઈ। હવે આ જે આવશે એ તમારા દરેક અવલોકનમાં થતી નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ આવે। તો કોઈ પણ રાશિ જ્યારે આપણે દર્શાવતા હોય, તમે આટલા અવલોકન લીધા કે ભાઈ સરેરાશ મૂલ્ય કાઢ્યું અથવા તો સાચું મૂલ્ય, દરેક અવલોકનનો તફાવત સાચા મૂલ્ય સાથે કેટલો છે એ આપણે શોધી લીધું અને એની સરેરાશ કાઢી લીધી, એટલે ઓન એવરેજ આખા પ્રયોગ દરમિયાન તમારી ભૂલ કેટલી થઈ એ તમને આ બતાવે, અને આ મૂલ્ય જેમ નાનું એમ તમારો પ્રયોગ વધારે સારો કહેવાય, ચોકસાઈ વધારે કહેવાય। કોઈ પણ રાશિને તમારે બતાવવી પડે આવી રીતે, સાયન્ટિફિકલી જ્યારે તમે પ્રયોગ કરતા હોય ત્યારે તમારે એ રાશિ જે છે એને દર્શાવવી પડે આવી રીતે, સરેરાશ વત્તા ઓછા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। આનો અર્થ શું કે ભાઈ આનું મૂલ્ય છે એ એ બાર વત્તા ડેલ્ટા એ થી એ બાર ઓછા ડેલ્ટા એ સુધી છે। મતલબ કે સરેરાશ મૂલ્ય 10 હોય અને આ જે તમારો છેલ્લો આંકડો આવ્યો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો એ 2 આવ્યો, તો તમારે આવી રીતે એને દર્શાવવાની આવે 10 વત્તા ઓછા 2। આનો મતલબ એવો થયો કે 8થી માંડીને 12 સુધીના તમારા અવલોકન છે, એમાં આ આંકડો જે છે એ જેમ નાનો એમ આપણો પ્રયોગ છે એ વધારે સારો કહેવાય, ચોકસાઈ આપણી વધારે કહેવાય। હજુ આની માની લો કે આંશિક, 2 વ્યાખ્યા વધારે, આંશિક અથવા સાપેક્ષ ત્રુટિ, હવે એને ડેલ્ટા એ થી બતાવાય છે। એકચ્યુઅલમાં એ ડેલ્ટા એ બાર બાય એ બાર મતલબ સાચા મૂલ્ય સાથે તમારી ભૂલની સરખામણી બતાવે છે અને આંશિક અથવા તો સાપેક્ષ ત્રુટિ કહેવાય, અને એની ટકાવારી જેને પ્રતિશત ત્રુટિ કહેવાય, એકચ્યુઅલમાં એ છે ડેલ્ટા એ ગુણ્યા 100, મતલબ કે ડેલ્ટા એ બાર છેદમાં એ બાર ગુણ્યા 100, આને પ્રતિશત ત્રુટિ કહેવાય। એટલે તમે પ્રતિશતમાં તે બતાવી શકો, માની લો કે 2 પ્રયોગ દરમિયાન એકમાં આપણી પ્રતિશત ત્રુટિ 5% આવી, બીજામાં 2% આવી, તો પ્રતિશત ત્રુટિ જેમાં 2% છે એ પ્રયોગ તમે સારી રીતે કર્યો કહેવાય, ચોકસાઈથી કર્યો કહેવાય। આ થઈ વ્યાખ્યાની વાત, હવે આપણે આને અનુરૂપ એક દાખલો ગણી લઈએ એટલે તમને અંદાજ આવી જાય સ્ટેપ બાય સ્ટેપ કે આ બધું શું કઈ રીતે કેલ્ક્યુલેશન થાય। ઉદાહરણ એક લઈ લઈ, જેના માટે આપણે કોઈ ચોક્કસ અવલોકનના આંકડા જોઈશે, પીડીએફમાં એ આંકડા મેં તમને રકમ સહિત આપેલા છે, ટેક્સ્ટબુકમાંથી તો પછી ઉદાહરણો આપણે ગણવાના જ છે,
પણ અત્યારે આપણે ખાલી એક અવલોકન માટે આંકડા મેળવી લઈ, તમારી પાસે પીડીએફ છે એમાં આંકડા જોજો. માનો કે તમને કોઈ એક પ્રયોગ દરમિયાન, લાઈક આપણું એક્ઝામ્પલ છે એમાં પાણીનો વક્રી ભવનાંક માપવાનો છે. અત્યારનું ટેન્શન ન કરતા, વક્રી ભવનાંક કોને કહેવાય. હવે એમાં જે અવલોકનો આવ્યા ને એ આ રીતે છે. 1.29, 1.33, 1.34, 1.35, 1.32, 1.36, 1.30 અને 1.33. કુલ 8 અવલોકન આપણે લીધા અને એ બધા આવા જુદા જુદા આવ્યા છે. હવે આમાં ત્રુટીનો અંદાજ આપણે કાઢવો છે. શું કરવાનું? પહેલાં સૌથી પહેલાં સરેરાશ મૂલ્ય ગોતવાનું. એટલે આને આપણે વક્રી ભવનાંકને એ કહી દઈ તો એ બાર બરાબર શું થશે? આપણું સૂત્ર છે 1/n સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n એ આઈ. એટલે કે આ બધા જ મૂલ્યો, એટલે કે 1.29 વત્તા 1.33 વત્તા 1.34 વત્તા 1.35 વત્તા 1.32 વત્તા 1.36 વત્તા 1.30 વત્તા 1.33 આ બધાનો સરવાળો અને ભાગ્યા 8. આ રીતે તમે સરવાળો કરો અને ભાગ્યા 8 કરો એટલે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય અથવા તો સરવાળો મેન્યુઅલી કરી લો. મારી પાસે ઓલરેડી જવાબ છે, તમારો જવાબ આવશે 1.3275. હવે એકચ્યુઅલમાં આ બધા અવલોકન 2 દશાંશ સ્થળ સુધી સાચા છે, તો આપણે આને 2 દશાંશ સ્થળ સુધી રાઉન્ડ કરી આના નેક્સ્ટ વિડીયોમાં આપણે એ શીખવાના છીએ, હાઉ ટુ રાઉન્ડ ઓફ, અને સાર્થક અંકોની પણ ચર્ચા કરશું. અત્યારે આપણે 2 દશાંશ સ્થળ સુધી આને રાઉન્ડ કરીએ એટલે આ જવાબ છે એ લગભગ 1.33 કહેવાય, આપણો એ બાર. હવે આમાં તમારે શું ગોતવાનું રહ્યું? તો કે હવે નિરપેક્ષ ત્રુટિ ગોતવાની દરેક અવલોકનની. આપણું સૂત્ર શું છે? ડેલ્ટા એ વન ઇઝ ઇક્વલ ટુ એ બાર માઇનસ એ વન. એટલે આપણા માટે શું થશે? તો કે એ બાર 1.33 માઇનસ પહેલી કિંમત. પછી એવી જ રીતે ડેલ્ટા એ ટુ ઇઝ ઇક્વલ ટુ, હવે હું સૂત્ર દરેક વખતે નહીં લખું, 1.33 ડેલ્ટા એ થ્રી 1.33 માઇનસ ત્રીજું અવલોકન ડેલ્ટા એ ફોર 1.33 માઇનસ ચોથું અવલોકન ડેલ્ટા એ ફાઇવ 1.33 માઇનસ પાંચમું અવલોકન ડેલ્ટા એ સિક્સ 1.33 માઇનસ છઠ્ઠું અવલોકન ડેલ્ટા એ સેવન 1.33 માઇનસ સાતમું અવલોકન અને ડેલ્ટા એ એટ ઇઝ ઇક્વલ ટુ 1.33 માઇનસ 1.33. આ બધી નિરપેક્ષ ત્રુટિ આવી. હવે આ દરેકના જવાબ આપણે લખતા જઈ. ડેલ્ટા એ વન કેટલું આવશે? 0.33 અને 0.29 કેટલો ફેર છે? 0.4 નો 0.04. એટલે તમે આમાં એડ કરો એટલે આ તમારું 1.33 થઈ ગયું, એટલે 0.04 નો તફાવત એમાં આવે છે. હવે આ જે છે એ 0.0 આવ્યું, મતલબ કે આ પ્રયોગ તમે સારી રીતે કર્યો, આ અવલોકન સારી રીતે લીધું. પછી આ જે છે એમાં 1 પોઈન્ટ વધારે છે એટલે માઇનસ 0.01 કહેવાય. હમણાં મેં કીધું હતું ને ધન અથવા તો ઋણ ગમે તે આવી શકે. આ જે છે એ માઇનસ 0.02 આવશે, આ જે છે એ 0.01 આવશે ડિફરન્સ. આ થશે માઇનસ 0.02, આ જે છે એ 0.30 છે, 33 છે એટલે 0.3 અને અહીંયા 0.00. આ બધી નિરપેક્ષ ત્રુટિ થઈ. ખાલી આના ઉપર નજર કરીને એટલે આપણું પ્રયોગ છે એ કઈ રીતે આવેલો એનો અંદાજ આવી જ જાય. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, મતલબ કે ડેલ્ટા એ બાર
सूत्र शू है वन अपॉन एन सिग्मा इज इक्वल टू वन टू एन मोड ऑफ डेल्टा ए आई। दरेक जे निरपेक्ष त्रुटि है एना धन मूल्यों सरवाळो एटले आपणा माटे 0.04 वत्ता 0.00 लेवाना बधा 0.01 वत्ता 0.02 आ माइनस काढ़ी नाखवाना छे धन मूल्य लेवाना छे वत्ता 0.01 वत्ता 0.02 वत्ता 0.03 वत्ता 0.00 भागा 8। आज जवाब तमारो आवशे सरेराश निरपेक्ष त्रुटि आवशे अने जे सरेराश निरपेक्ष त्रुटि आ अवलोकन माटे तमे सादुरूप आपशो एटले 0.175 એટલે કે બે દશાંશ સ્થળ સુધી તમે રાઉન્ડ કરો એટલે આટલી આવે 0.02। એટલે એવું કહેવાય કે આપણે ઓન એવરેજ આખા પ્રયોગ દરમિયાન આટલી ભૂલ કરી, સાચા રીડિંગથી 0.02 સુધી આપણે આગા ગયા છીએ એવું કહેવાય। હવે આમાં સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ ફ્રેક્શનલ એરર ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ શું લખશું આપણે, તો ડેલ્ટા એ બાર છેદમાં એ બાર, એટલે આપણા માટે શું થશે આ ડેલ્ટા એ બાર એટલે 0.02 છેદમાં એ બાર કેટલું છે 1.33। હવે આ જવાબ તમારો કેલ્ક્યુલેટર ઓપરેશન તમે આપો એટલે 0.015 આવશે 0.015। એટલે હવે આને તમે બે દશાંશ સ્થળ સુધી આગું પાછું કરો એટલે સાપેક્ષ ત્રુટિ જે છે લગભગ 0.02 કહેવાય। હવે પ્રતિશત ત્રુટિ આમાંનામાં તમારે જોઈજી તો શું કરવાનું છે, તો કે આને તમારે 100 થી ગુણી નાખવાનું છે, વાસ્તવિક રીડિંગ લેવાનું એમાં રાઉન્ડેડ નહીં, તો આને તમે 100 થી ગુણો એટલે 1.5% કહેવાય, આટલી તમારી પ્રતિશત ત્રુટિ પ્રયોગ દરમિયાન કહેવાય। હવે તમે ફરીથી એક વખત મેથડ જોઈ લેજો, કોઈ પણ અવલોકન આ દાખલા છે એ મહત્વના છે, બોર્ડ માટે તે અને એઝ વેલ તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આવા દાખલા જે છે એ મહત્વના છે, પૂછાય છે, પૂછાયેલા છે નીટ JEEમાં પણ અને બોર્ડમાં પણ, એટલે આપણે આ મેથડ ઉપર ફોકસ કરવાનું। શું કરવાનું છે, આપેલા અવલોકનની સરેરાશ કાઢવાની છે, સરેરાશ આપણે વર્ષોથી કાઢતા આવી છે, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, એ જડી જાય એને સાચું મૂલ્ય આપણે ગણી લેવાનું છે, દરેક અવલોકનનો તફાવત તમારે એની સાથે કાઢવાનો છે, સરેરાશ જે તમારું મૂલ્ય આવ્યું એની સાથે, જે ધન અથવા તો ઋણ હોઈ શકે એ મળી જાય, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે તમારે દરેક અવલોકન જે આવ્યા આ કયા નિરપેક્ષ ત્રુટિના એના ધન મૂલ્યોની એવરેજ કાઢવાની છે, મતલબ એ બધા આંકડા લઈને ફરીથી જેટલા અવલોકન હોય એટલાથી ભાગી નાખવાના છે। હવે એ જે આંકડો આવ્યો હોય એને ઓરિજિનલ કિંમતથી ભાગો, એને સાપેક્ષ કહેવાય, તફાવત છેદમાં ઓરિજિનલ આ સાપેક્ષ થયું, અને એને 100 થી ગુણો એટલે તમને પ્રતિશત ત્રુટિ મળે। આશા રાખું કે મેથડ તમારા મગજમાં ઉતરી ગઈ, એકદમ સરળ છે પણ નામ સહિત આપણે યાદ રાખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, એમાં ખાસ વસ્તુ આ કે પ્લસ ઓર માઇનસ પહેલાં પણ એનો આવે, અહીંયા બધા ધન મૂલ્યો જ આવે। ઓકે, વળી પાછું આપણે અહીંયા અલ્પવિરામ કરીએ, ફરીથી મળશું એક નવા ટૉપિક સાથે, ત્યાં સુધી હું રજા લઈશ, થેન્ક યુ ફોર વોચિંગ, નમસ્તે।